નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે ગરુડ પુરાણ કહ્યું હે મહારાજ નારાયણ મને હવે તમે સપીડનની વિધિ અને સૂતકના વિષયમાં બતાવો તથા સૈયા તથા પદદાનના વિષયમાં પણ એમની મહિમા બતાવો આ સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે આ ક્રિયા એવી છે કે જેથી એમનાની પ્રેતનું નામ છૂટી જાય છે અને પિતૃગણોમાં નિવાસ કરે છે જે પુત્ર સંપીડન કર્યા વગર સૂતકથી નિવૃત્ત નથી થતો તે હંમેશા અશુદ્ધ રહે છે આથી પુત્રને સંપીડન કરવું જોઈએ આના ઉપાય આ પ્રકારે છે એ દિવસમાં બ્રાહ્મણ બાર દિવસમાં ક્ષત્રિય અને પંદર દિવસમાં વણી તથા એક મહિનામાં શુદ્ધ શુદ્ધ થાય છે તકથી સંપીડ લોકો દસ દિવસમાં શુદ્ધ થઈ જાય છે જે કુળના લોકો હોય તેઓ ત્રણ રાતમાં શુદ્ધ થાય અને પોતાના ગોત્રના લોકો નવા માત્રથી શુદ્ધ થઈ જાય છે પેઢીઓના ભેદથી સૂતકના દિવસોમાં અંતર હોય છે ચોથી પેઢીમાં દસ રાત સુધી પાંચમી પેઢીમાં છ રાત સુધી છઠ્ઠી પેઢીમાં ચાર રાત અને સાતમી પેઢીમાં ત્રણ રાત સુધીનું સૂતક હોય છે આ પછી આઠમીમાં એક દિવસે અને નવમીમાં બે પ્રહર તથા દસમી પેઢીમાં સ્નાન કરવાથી સૂતક સમાપ્ત થઈ જાય છે જે વ્યક્તિ પરદેશમાં ગયેલો હોય છે જો એના મૃત્યુનો સંવાદ દસ દિવસના અંદર મળે તો જેટલા દિવસ બાકી રહી જાય એટલા દિવસ સૂતક મનાવવા જોઈએ આ દિવસ પછી જો એક વર્ષ સુધી મૃત્યુની સૂચના મળે તો ત્રણ રાત સુધી સૂતક થાય છે અને એક વર્ષ પછી સમાચાર મળવાથી સૂતક માત્ર સ્નાન કરીને નષ્ટ થઈ જાય છે અને જો પહેલાં સૂતકના બે ભાગ વીત્યા પછી બીજા લાગી જાય છે તો પહેલાંની સાથે જ સમાપ્ત થઈ જાય છે બાળકના દાંત નીકળવાથી પહેલાં જ તેનું મૃત્યુ થઈ જાય તો નાવા માત્રથી શુદ્ધિ થઈ જાય છે એના પછી લગ્ન નક્કી થવા પર એક દિવસ ને લગ્ન પછી બંને કુળમાં ત્રણ રાત્રિના સૂતક હોય છે માગદાન અને લગ્નની વચ્ચેના સૂતક બંને કુળમાં થાય છે પરંતુ લગ્ન પછી પતિના ઘરમાં જો છ મહિનાની અંદર ગર્ભસ્ત્રાવ થઈ જાય તો ગર્ભના મહિનાની સમાન દિવસોમાં શુદ્ધિ થાય છે ગર્ભના પતન થવા પર શુદ્ધિ તરત થઈ જાય છે કળિયુગમાં આ નિયમ છે કે બધા વર્ણોમાં વૃદ્ધિ સૂતક અને મૃતક સૂતકની શુદ્ધિ દસ દિવસમાં થાય છે મૃતક સૂતકમાં દેવતાની પૂજા અભિનંદનના કરવા જોઈએ સંધ્યાદાન તપ પિત્રોનું તર્પણ આ બધું મૃતક સૂતકમાં ના કરવું જોઈએ અને જે લોકો કરે એમને પૂર્વ કર્જ નષ્ટ થઈ જાય છે તેની સાથે મંત્રથી પવિત્ર વ્યક્તિને અગ્નિહોત્રી અને પતિને બ્રહ્મામાં નિષ્ઠા રાખવાવાળા ગૃહસ્થ અને રાજાએ તથા વૃત્તિને સૂતક નથી લાગતા મનુએ કહ્યું કે લગ્ન ઉત્સવ અને હવનમાં મૃતક સૂતક થવા પર પહેલાથી બનેલું અન્ન ખાવું જોઈએ પરંતુ જો જાણતા કોઈ દોષ થઈ જાય દોષનો ભાગ નથી લાગતો મૃતક સૂતકમાં દાન આપવાવાળા દોષી થાય છે ને લેવાવાળા પણ દોષી થાય છે આથી સૂતક પણ શુદ્ધિ માટે પિતાનું સંપીડાન કરવું જેનાથી તે પિતર લોક જઈ શકે હે ગરુડ મેં ધર્મશાસ્ત્ર અનુસાર ચારેય વર્ણો માટે બાર દિવસના સંપીડનની વ્યવસ્થા કરી છે પરંતુ કળિયુગમાં ધર્મના નુકસાનથી પુરુષની આયુ ઓછી થઈ જાય છે આથી બારમા દિવસે સંપીડન કરવું યોગ્ય છે કોઈના મરવા પર ગૃહસ્થ લોકોએ ત્યાં યજ્ઞો પવિત્ર વ્રત ઉત્સવ નથી થતા યાચકને જોઈને ત્યાં સુધી ભિક્ષુક ન લે ત્યાં સુધી સંપીડન નથી થતું મનુષ્ય કર્મના લોકમાં વિઘ્નનો ભાગીને બને છે આથી સંપીડન કરવું જોઈએ મનુષ્યએ મૃતક સ્થાને ગોબર અને છાણથી લીપીને વિધાનપૂર્વક સંપીડન કરે અને પછી તેના પછી આચમન વગેરે કરીને વિશ્વદેવોનું પૂજન કરે પછી રુદ્ર સૂર્ય ઇન્દ્ર તથા પિતામહને કર્મથી પિંડદાન કરે અને ચોથો પિંડ મૃતકને આપી દે સુગંધિત વસ્તુઓ ભોજન પાન ઇલાયચી વગેરેથી પિંડ પૂજન કરે અને પછી સુવાની શિલાકાથી પિંડના ત્રણ ભાગ કરીને પિતામહ વગેરેના પિંડથી મિલાવી દે જો પિતાના મરવા પર પિતામહ જીવિત છે તો પહેલાં પ્રપિતામહને ત્રણ પિંડ આપે એ જ ક્રમમાં એમાં મિલાવીને પિંડનું દાન કરે માતાના પહેલાં મરી જવા પર જો દાદી વિદ્યમાન હોય તો માતાના શ્રાદ્ધમાં પિતાના પિંડની આ પ્રકારની યોજના કરે તે પ્રપિતામહને ત્રણ પિંડ આપીને એની સાથે માતાના પિંડના તારણ ભાગ કરીને એમાં મિલાવીને માતા પિતાના પિતામહમાં રૂપમાં તેને પિતામહ યોગમાં લક્ષ્મીને પિતામયના રૂપમાં સમજી માતાના પિંડને મિલાવે અને એ જ રૂપમાં પુત્ર રહિત સ્ત્રીનું સંપીડન પુરુષ પતિ કરે સ્ત્રીનું સંપીડીકરણ પતિ વગેરેની સાથે કરવું જોઈએ એ ગરુડ જે સ્ત્રી પુરુષ એક જ ચિત્તા પર ચડીને બળે તો સસરા વગેરેથી વચ્ચે તણખલું રાખીને એ સતીનું સંપીડન કરવું જોઈએ પુત્રએ તે પહેલાં પિતાને સતીનું પિંડદાન કરે એના પછી સ્નાન કરે જો સતી પતિના મૃત્યુના દસ દિવસની અંદર અગ્નિમાં પ્રવેશ કરે છે તો એના પતિની સાથે જ પથારી દાન અને પિંડદાન કરવું યોગ્ય છે એના પછી અતિથિને ભોજન ખવડાવીને પિતર મુનિ દેવતા અને દાનવોને તૃપ્ત કરીને મનુષ્ય પરમ પ્રદ પ્રાપ્ત કરે છે એક ગ્રાસના બરાબર ભિક્ષા હોય છે અને ચાર પુષ્કળ હોય છે અને ચાર પુષ્કળનું એક હંતકાર હોય છે સંપીડી યોગમાં અક્ષત ચંદનથી બ્રાહ્મણના ચરણની પૂજા કરવી જોઈએ અને દાન આપવું જોઈએ પોતાના આચાર્યને વર્ષભર માટે અન્ન સોનું ચાંદી આપવા જોઈએ અને પછી મંગળ કુમકુમથી નવગ્રહોને દેવી અને વિનાયકને પૂજવા જોઈએ એના પછી આચાર્ય મંત્રયુક્ત અભિષેક કરે અને હાથમાં સૂતર બાંધીને પવિત્ર અક્ષતનું દાન કરે પછી બ્રાહ્મણને ભોજન ખવડાવે અને દીક્ષા આપે એના પછી પોતપોતાની આજીવિકા ક્રમને સ્પર્શ કરે બ્રાહ્મણ જળને ક્ષત્રિય શસ્ત્રને વૈશ્ય પ્રદોતને અને સૂત્ર દંડને સરપે સ્પર્શે ત્યારે પૂરી શુદ્ધિ થાય છે મનુષ્યએ તે સંપીડન ક્રિયા કરીને ક્રિયામાં પ્રયુક્ત વસ્ત્રોનો ત્યાગ કરે સફેદ કપડાં પહેરીને સૈયાદાન કરે સૈયાદાન અવશ્ય કરવું જોઈએ સૈયા લાકડાથી બનેલી હોય અને ચિત્રોથી સુસજ્જિત હોય રેશમથી બનેલી હોય સફેદ ઋતુ ઢાંકેલી હોય સુગંધિત હોય ત્યારે તેને ભૂમિમાં સ્થાપિત કરવામાં આવે અને છત્રી વગેરે લાવીને વસ્તુ સૈયા માટે જરૂરી હોય તેની સ્થાપના કરીને એ સૈયા પર લક્ષ્મી સહિત વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ એના પછી સુહાગવતી સ્ત્રી હોય તો સુહાગનની બધી સ્ત્રીઓ વસ્તુઓ રાખે ને પછી ગંધ ફૂલથી આભૂષિત કરી અને સૈયાના ઉપરી ભાગમાં લક્ષ્મીનારાયણને બેસાડે ફૂલોથી લગદાયેલ સૈયા પર લક્ષ્મીનારાયણ બેસાડીને એમની પૂજા પછી ગણેશજીની મૂર્તિને સ્થાપિત કરીને એમનું ફરી પૂજન કરે એના પછી ઉત્તરની તરફ મોં કરીને પોતાની અંજલીમાં ફૂલો લઈ બ્રાહ્મણની સામે ઊભા કરીને મંત્રનું ઉચ્ચારણ કરે અને કહે કે હે ભગવાન શિવસાગરમાં તમારી સૈયાની સમાન જ અમને સૈયા પ્રાપ્ત થાય છે અને આ પ્રકારે પ્રાર્થના કરીને ફૂલોને બ્રાહ્મણ પર અને લક્ષ્મીનારાયણની પ્રતિમા પર છોડે અને સંકલ્પ સહિત સૈયાને બ્રાહ્મણને દાન આપી દે અને પછી કહે કે હે બ્રાહ્મણ તમને કોઈ શું આપી શકે છતાં પણ આપ આને ગ્રહણ કરો એના પછી સૈયા પર પ્રતિષ્ઠિત મૂર્તિઓ હલાવીને એમની પ્રદક્ષિણા કરો અને પર વિસર્જિત કરો પછી સૈયાનું દાન કરો પ્રસ્તુત સૈયાને એક જ બ્રાહ્મણને આપવામાં આવી જોઈએ અનેકને સૈયા આપવાવાળા અથવા એને વેચવાવાળા નરકમાં પડે છે અને યોગ્ય બ્રાહ્મણને સૈયાદાન કરવાવાળા પુણ્યને પ્રાપ્ત કરે છે દાન કરવાવાળા માતા પિતાના પણ લોક પરલોક સુધી સુધરી જાય છે આ દાનથી પરમ લાભ પ્રાપ્ત થાય છે મનુષ્ય ઇન્દ્ર ભવનમાં સુખપૂર્વક રહે છે તે અપ્સરાઓ સહિત મહાપ્રલય સુધી આનંદપૂર્વક નિવાસ કરે છે આવી સૈયાદાન કરવાથી તીર્થ અને પર્વના દુઃખદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે એના પછી હે ગરુડ હું તમને પદદાનના વિષયમાં બતાવું પદદાનની વિધિ આ પ્રકારે છે પદદાનમાં વસ્ત્ર છત્રી જૂતા અંગૂઠી કમંડળ પંચપાત્ર આપવામાં આવે છે આ વસ્તુઓની સાથે તાંબાનું પાત્ર દંડ ભોજન અને યજ્ઞો પવિત્ર પણ આપવામાં આવે છે આ રીતે મનુષ્યએ તે બારમા દિવસે પોતાની શક્તિના અનુરૂપ તેર બ્રાહ્મણને પદપાત્ર દાન કરે આ દાનથી પુરુષ સદગ સદગતિ પ્રાપ્ત કરે છે જો કે મેં પહેલા બતાવ્યું કે યમનો માર્ગ ખૂબ જ ગરમ હોય છે આથી છાયડા માટે છત્રીનું દાન આપવામાં આવે છે એ મસ્તક પર સુંદર છાયડો બની રહે જૂતાનું દાન કરવાથી યમ માર્ગમાં આવવાવાળા વાળા પ્રાપ્તિ થાય છે વસ્ત્રદાનથી ગરમી શરદી અને હવા ચાલથી મળવાવાળા દુઃખ નષ્ટ થાય છે યમદૂતોનો રંગ કાળો પીળો હોય છે તેઓ રસ્તામાં અંગૂઠી દાન કરવાવાળાને તંગ નથી કરતા યમનો માર્ગ જળ રહિત હોય છે પરંતુ જે વ્યક્તિ કમડણનું દાન કરે તેને માર્ગમાં તરસ લાગવા પર જળ મળી જાય છે જે વ્યક્તિ તાંબાનું જળપાત્ર દાન કરે એને અનેક પરબો લગાવવાનું ફળ મળે છે આસન અને પૂજન આપવાની વ્યવસ્થા આથી કરવામાં આવે છે કે પ્રાણી યમમાર્ગમાં ધીમે ધીમે જાય અને સુખપૂર્વક આરામ કરતો કરતો ખાતો જાય આ પ્રકારે સંપીડનના દિવસો મનુષ્ય વિધિપૂર્વક ભોજન આપે તે ચાંડાલ વગેરેને ભોજન કરાવે સંપીડન પછી વર્ષની અંદર અંદર જ પ્રત્યેક મહિનામાં કંપદાન કરવું જોઈએ અને પ્રેતિક ક્ષયતૃપ્તિ માટે તેને વારંવાર કંપદાન કરવું જોઈએ મનુષ્ય એવું વિચારે કે માસિક અને વાર્ષિક વિશેષ તિથિઓ પર વિશેષ રૂપથી શ્રાદ્ધ કરીશ પૂર્ણ માસીએ મરવાવાળાની શ્રાદ્ધ તિથિ પાક્ષિક રૂપથી ચતુર્થી હોય છે અને ચતુર્થીવાળાની નવમી નવમી વાળાની ચતુર્દશી હોય છે આ પ્રત્યેક નક્કી કરીને વીસમાં દિવસે પાક્ષિક શ્રાદ્ધ કરવું જોઈએ જો એક મહિનામાં બે સંક્રાંતિ હોય ત્યારે બંને મહિનામાં શ્રાદ્ધ મૂળ મહિનામાં કરવું જોઈએ અને જો એક જ મહિનામાં બે મહિના થઈ જાય તો ત્રીસ તિથિઓ અને પૂર્ણ પક્ષની જ માન્યતા થાય છે જો તિથિના પહેલાં અડધા ભાગમાં મૃત્યુ થઈ ગયું હોય તો આખો પૂર્વનો ભાગ અને જો અડધા ભાગમાં થયો હોય તો એને આગળના મહિનાના ભાગે ગણવો જોઈએ આ પ્રકારે પંડિતોને માસમાં વિચાર કરવો જોઈએ કે જ સંપીડન યોગ્ય છે વર્ષની વચ્ચે જો મહિનો વધારે હોય તો તેરમા મહિનામાં વાર્ષિક ક્રિયા કરવી જોઈએ સંક્રાંતિયુક્ત મહિનામાં પિંડદાન કરવું જોઈએ આ રીતે સંવત્સરના પૂર્ણ થવા સુધી મનુષ્યએ તે વાર્ષિક શ્રાદ્ધ કરતો રહે રહેવસર પછી પ્રત્યેક શ્રાદ્ધમાં ત્રણ પિંડનું દાન કરવું જોઈએ વાર્ષિક શ્રાદ્ધ વગેરે તીર્થયાત્રા પિતૃ સંબંધિત કાર્ય ના કરવું જોઈએ શ્રાદ્ધના અવસર પર તુલસીની મંજરીઓથી વિષ્ણુની ખડાઉનું પૂજન કરવું જોઈએ અને પછી ગયાના તીર્થમાં દાન પિંડદાન કરવું જોઈએ ગાયના માથા પર સમીના પતાની પૂજન કરીને જે પિંડદાન કરવામાં આવે એનાથી સાત ગોત્ર એકસો કુળનો ઉદ્ધાર થાય છે આ રીતે ગયામાં જઈને પિંડદાન કરવાથી પિતા સંતુષ્ટ થાય છે અને આવા પુત્રનો જન્મ લેવો પૂરી રીતે સફળ થાય છે હે ગરુડ હિમાલયની પાસે વર્તમાન કલાપ નામના એક બાગ છે એમાં પિતૃઓ દ્વારા એક કથા સાંભળવામાં આવી છે આ કથા મનુના પુત્ર ઇક્ષ્વાકુની કથા છે એમાં કહેવામાં આવ્યું છે કે જે ગયા જઈને દરથી પિંડદાન કરે તેને સન્માગશીલ થશે આ પ્રકારે ગરુડ જે પુત્ર આ ક્રિયા કરે છે તે પાપ મુક્ત થઈ જાય છે આવી ક્રિયા કરવાથી ભરદ્વાજના સાત પુત્ર પોતાના જન્મની પરંપરા ભોગવીને બહુનો વધ કર્યા પછી પિતૃઓના પ્રતાપથી પાપ મુક્ત થઈ ગયા આના સિવાય દર્શાણ દેશના સાત વાઘ અને કાલાંતર પર્વમાં વૃક્ષર દ્વીપમાં ચક્રવાત અને માનસરોવરમાં હંસ પોતાના પિત્રોના પ્રતાપથી પાપ મુક્ત થઈ ગયા આ પ્રકારે પુત્રએ પિતૃભક્ત હોવું જોઈએ પિતાની ભક્તિથી પરલોક અને આલોકમાં સુખ મળે છે આથી મેં તમને પુત્રને મુક્તિ અપાવવાવાળી અને પવિત્ર કરવાવાળી આ ક્રિયા અને ભાવનાને બતાવ્યા હવે તમારે જે પૂછવું હોય તે પૂછી લો ઇતિ શ્રી પુરાણે સર્વો દ્વારે અગિયારમો અધ્યાય સંપૂર્ણ જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ